કેટલું ગમીએ છે. એટલે આપણા મનમાં આપણે પ્રેમથી વર્તાવ કરીએ, પ્રેમ દાખવીએ, કરુણા દાખવીએ, કોઈને ક્ષમા કરીએ, કોઈને મદદરૂપ થઈએ, તો આપણને આપણાથી સંતોષ થાય. એટલે એ સંતોષ કે આનંદ માટે બીજા કોઈની જરૂર ના પડે. સંતોષ આનંદ માટે કોઈ જરૂર જ ના પડે. આપણે એકલા પૂરતા છીએ ને. જયારે મનમાં પરોપકારની ભાવના જન્મે, સેવાની ભાવના જન્મે, ઉદાર મદદ કરવાની ભાવના જન્મે, આવું થાય આપણને આપણાથી આનંદ થાય કે મેં કેવું સારું કર્યું. એટલે મારી જાતને જ અભિનંદન આપો, મારી જાતથી જ મને આનંદ થાય, સંતોષ થાય. એટલે બે વસ્તુ થઈ, આપણને આપણે જાય સંતોષ, અથવા આપણને આપણી જાતથી જ અસંતોષ. અગત્યની વસ્તુ એ છે કે આપણો સંતોષ પણ અંદરથી જ આવે છે, અસંતોષ પણ અંદરથી આવે, સુખ પણ અંદરથી આવે છે, દુઃખ પણ અંદરથી આવે. ભલે આપણે માનતા હોઈએ કે બીજા કોઈને કારણે દુઃખ જન્મ્યું, કોઈ વ્યક્તિને કારણે જન્મ્યું, કોઈ સંજોગોને કારણે જન્મ્યું, મારું ઘર ના થયું એટલે દુઃખ જન્મ્યું, હું નિષ્ફળ ગયા માટે દુઃખ જન્મ્યું, કોઈ વાર અપમાન કર્યા માટે દુઃખ જન્મ્યું, આવું આપણે માનીએ. ટૂંકમાં આપણે માનીએ છીએ કે આપણા દુઃખનું કારણ આ બધું છે. ખરેખર તો આપણે જ આપણા દુઃખનું કારણ છે. આ બધા પ્રકારનું વર્તન આપણી સાથે કોઈ કરે તો પણ જો આપણા મનમાં ક્ષમાની ભાવના, કરુણાની ભાવના જળવાઈ રહે, ધારો કે અઘરું છે પણ ધારો કે, તો આ બધા વર્તન છતાં પણ આપણે ખુશી હોઈએ. ખરું ને? અને સારામાં સારું વર્તન કરે છતાં આપણા મનમાં દ્વેષ હોય, ઈર્ષ્યા હોય, આપણે દુઃખી હોઈએ. દુનિયા ભલે ને મને ગમે તેટલો સુખી કરવાનો પ્રયત્ન કરે, પણ મારા મનમાં આવું હોય તો હું દુઃખી જાઉં. એટલે મારા સુખનું કારણ કોણ છે? હું પોતે. મારા દુઃખનું કારણ કોણ છે? હું પોતે. એટલે સુખી થવા માટે દુનિયા તરફ નજર કરવાની જરૂર નથી, દુનિયાને સુધારવાની જરૂર નથી, દુનિયાને બદલવાની જરૂર નથી. આપણે આપણી જાતને બદલવાની છે. બસ. તો એનું નામ છે ઇમોશનલ મેચ્યોરિટી. પહેલી મેચ્યોરિટી શું છે? આ પ્રકારની સમજ હોય કે સુખ તો મારે મારી જાતના પરિવર્તન કરીને મેળવવાનું છે, સુખ મને બહારથી નથી મળતું, સુખ મારે મારા પોતાનામાંથી મેળવવાનું છે, એ સમજ એ પહેલી મેચ્યોરિટી. એ સમજ પ્રમાણે પછી જીવન જીવવું બીજી મેચ્યોરિટી. એમ કરતા કરતા ધીમે 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 આપણા આંતરિક વ્યક્તિત્વમાં પરિવર્તન આવે, ધીમે ધીમે આવે. એવો જલ્દી ના જાય, પ્રયત્ન કર્યા જ કરીએ તો જાય. કે ખોટી વસ્તુ જવાની જ છે. ઉપનિષદે કહ્યું ને કે સત્યનો જય થવાનો જ છે. સત્ય અને જૂઠાણા વચ્ચે યુદ્ધ ચાલતું હોય તો લાંબુ ચાલે, ઘણી વાર લાંબુ ચાલે. રામજી અને રાવણ યુદ્ધ લાંબુ ચાલે પણ છેવટે તો વિજય સત્યનો છે. તેમ લડત ચાલુ રાખીએ તો છેવટે સત્યનો, દૈવી સંપત્તિનો, દેવતાઓનો વિજય છે. જેમ જેમ દેવતાઓનો વિજય થતો જાય તેમ તેમ આંતરિક સંતોષ વધતો જાય.
આંતરિક પ્રસન્નતા વધતી જાય. તેમ તેમ આપણે સ્વતંત્ર બનતા જઈએ. જેમ અંદરથી આપણે સંતોષ છે ને, એમ બહારની જરૂરિયાતો આપોઆપ જ ઓછી થાય. બહાર બહુ જરૂરિયાતો કેમ હોય છે? અંદર જેટલી શૂન્યતા વધારે એટલી બહાર જરૂરિયાત વધારે. અંદર જેટલો આપણે સંતોષ વધારે, બહારની જરૂરિયાત ઓછી. એમ કરતા 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 ક્યાં સુધી પહોંચાય ખબર છે? આપણા સંતોષની માત્રા ક્યાં સુધી વધે? એટલે સુધી વધે કે બહારની બધી જરૂરિયાતો જતી રહે. ભગવાન વર્ણન કરે છે ને, સિદ્ધ પ્રજ્ઞાનું વર્ણન કેવું કરે છે? આત્મનિય આત્મના તુષ્ટ, જેને પોતાનાથી પોતાની અંદર સંતોષ છે. રજહાતી યદા કામાન, જેના મનમાંથી બધી કામનાઓ ઈચ્છાઓ જરૂરિયાતો જતી રહી છે, અંદર સંતોષ છે, એની કસોટી કઈ? બહારની જરૂરિયાતો ઓછી. કોઈ જરૂરિયાત ના રહે, સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ સફળતા. હનુમાનજીની સફળતા એને માટે આપણે બહારની દુનિયામાં જે કરવું હોય ભલે કરો, પણ ખરું કરવાનું ક્યાં છે? અંતર કરવાનું. એટલે આપણે પોતે પૂરતા જ છીએ. આ માટે આપણા દૈવી વૃત્તિઓ છે, એને પોષણ આપવું, પ્રોત્સાહન આપવું, જે આસુરી વૃત્તિઓ છે એને ધીમે 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 આપણે દૂર કરવી, એનો પક્ષ ના લેવો, એને ભૂખી રાખવી. રાઈટ, ક્રોધ આવે એ ચા પાણી પીવડાવે તો ક્રોધ આવવાનો વધે ને, સારું લાગે. ક્રોધ આવે ખાવાનું ના આપીએ તો ક્યાં સુધી ટકે? પેલા લોકો પેલા રાક્ષસો શું કરે ખબર છે? જૂના જમાનામાં દેવતાઓને ભૂખ્યા રાખે. રાક્ષસો શું કરે ખબર છે? આ ઋષિ મુનિઓ બધા યજ્ઞ યાગાદિ કરતા હોય ને, એમાં વચ્ચે લોકો ભંગ પાડે, યજ્ઞ ના કરવા દે. યજ્ઞ ના કરીએ એટલે દેવતાને આહુતિ ના મળે, દેવતાને પોષણ ના મળે, દેવતા બિચારા ક્ષીણ થતા જાય, નબળા થતા જાય, એ યુદ્ધ કરીને ભગાડે. આપણે ઉલટું કરવાનું, આપણે રાક્ષસોને ભૂખ્યા રાખવા, દેવતાને પોષણ આપવું, પેલા ભગાડવા. અંદર અત્યારે એમણે રાજ લઈ લીધું છે સ્વર્ગનું, એમનું રાજ અત્યારે આ રાક્ષસો લીધેલું છે. દેવતાને રાજ્યમાં સ્થાપિત કરવા, એ આપણું કામ છે. માણસ આ જ કરવાનું છે. બહારની વસ્તુઓ જે કરવાની છે એ તો ખાવા પીવા માટે આપણે જોઈએ, જીવન માટે જરૂરિયાતો માટે જોઈએ, એ માટે બહારની પ્રવૃત્તિ છે. પણ ખરી પ્રવૃત્તિ આ છે. ટેકનોલોજી ને આભાર.